અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પરબડી ચોક વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ યોજાયો હતો અને આજે પાંચમા દિવસે ગણેશ વિસર્જન રાખવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પરબડી ચોક વિસ્તારમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવ યોજાયો હતો અને આજે પાંચમા દિવસે ગણેશ વિસર્જન રાખવામાં આવ્યું હતું। ગણેશ વિસર્જનનો વરઘોડો નીકળે એ પહેલાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલના હસ્તે ભગવાન વિઘ્નહર્તાની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાનને ઘોડાવારી બગીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આરતી બાદ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણમાં ચોક્કસથી યુવાઓને સ્થાન મળશે। સારા માહોલમાં ગણેશની સ્થાપના વર્ષોથી પરંપરાગત થઈ ગઈ, અહીં પણ ફરી કરવામાં આવી હતી। એના વિસર્જનના કાર્યક્રમમાં આ યુવાનો અને આમંત્રણના કુટુંબ જિલ્લાના જવાબદાર કાર્યકર્તા તરીકે મને ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। અહીં જોઈને એવું લાગ્યું આ યુવાનોમાં ખૂબ આનંદ ઉત્સાહ છે। મારા સાથે સંગઠનના પ્રમુખ, શહેર નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ભૂતકાળમાં જેની સાથે યુવા મોરચામાં કામ કરવાનું જેને મને તક મળી હતી એવા જિગ્નેશભાઈ, પકાભાઈ બધા જ પણ અહીંયા યુવક મંડળ સાથે જોડાયેલા હતા। આજનો આ પ્રસંગ એ ગણેશ વિસર્જનનો પ્રસંગ છે અને ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ અને બધા જ કાર્યકર્તાઓ સાથે એક સદભાગ્ય પ્રાપ્ત થયું। હું આ યુવક મંડળનો ખૂબ આભાર માનું છું અને આમ તો કહેવાય છે કે ગણપતિ એ વિઘ્નહર્તા છે। આ યુવાનોને આવનાર દિવસમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ક્યારે નહીં આવે એવી હું આજે એમના પ્રાર્થના કરી દેવાનું છું અને આ બાયડનું સન્માન